વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે દાહોદમાં જાહેર સભા, ખરોડમાં વડાપ્રધાનની સભા માટે તડામાર તૈયારીઓ ચાલુ. જિલ્લાની આદિવાસી પ્રભુત્વ ધરાવતી 6 બેઠકો માટે પીએમ મોદી કરશે પ્રચાર. દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઈ તડામાર તૈયારી. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ એસપીજી સહિતના અધિકારીઓએ દ્વારા કરાયું હેલીપેડથી સભાસ્થળ સુધી રિહર્સલ. અમદાવાદના રાણીપમાં અમિત શાહે વિપક્ષ પર કર્યા પ્રહાર. 2019માં રાહુલ ગાંધી રામ મંદિર બનાવવાનું કહેતા હતા પણ મંદિર નહોતા બનાવતા. હવે રાહુલ બાબા ટિકિટ બુક કરાવે રામ 1 જાન્યુઆરી 2024માં મંદિરમાં જોવા મળશે. આણંદના ખંભાતમાં વિજય સંકલ્પ સંમેલનમાં વિપક્ષ પર વરસ્યા અમિત શાહ. કહ્યું કોંગ્રેસ હમણાં સરદારનું નામ બોલે છે પરંતુ સરદારનું અપમાન કરવામાં કોંગ્રેસે નથી છોડી કોઈ કસર. સરદાર પટેલને ભારત રત્ન ન મળે તેવા કોંગ્રેસે કર્યા છે પ્રયાસ. અમિત શાહે કહ્યું અમે વોટ બેંકની રાજનીતિ નથી કરતા. કોંગ્રેસે રામ મંદિરના કામમાં વિઘ્ન ઉભા કર્યા. અમને નથી વોટ બેંકનો ડર. સાથે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી પરંતુ એક કાંકરી પણ ઉછળી નથી. અમિત શાહે દબાણો દૂર કરવા મુદ્દે કોંગ્રેસને લીધી આડે હાથ. કહ્યું ભૂપેન્દ્ર પટેલે બેટ દ્વારકામાં દબાણો હટાવ્યા તો કોંગ્રેસ કહે છે કે તમે ધ્રુવીકરણ કરો છો. ખંભાતવાળાઓએ પણ ડરવાની જરૂર નથી. જો દબાણમાં કબરો દરગાહો હશે તો તે પણ હટાવવામાં આવશે. બનાસકાંઠાના થરાદમાં અમિત શાહે સભાને સંબોધી અને શંકર ચૌધરીને વિજય બનાવવા અપીલ કરી. અમિત શાહે કહ્યું તમે શંકર ચૌધરીને ધારાસભ્ય બનાવો. ભાજપ પાર્ટી શંકર ચૌધરીને મોટા માણસ બનાવવાનું કરશે કામ. અમિત શાહે કહ્યું ગુજરાતનો વિરોધ કરવાવાળા ગુજરાતીઓના મત માંગવા આવ્યા છે. મત આપતા પહેલા કોંગ્રેસીઓને ઓળખી લેજો કારણ કે વિકાસ અને કોંગ્રેસ બંનેને બનતું જ નથી. સુરક્ષા અને કોંગ્રેસ એકબીજાના વિરોધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પંચમહાલના શહેરામાં જનતાને કર્યું સંબોધન. તેમણે કહ્યું કે આયુષ્માન ભારતથી અનેક લોકોને સારવારની સુવિધા મળી. ગરીબો માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા. દેશભરમાં 200 મેડિકલ કોલેજ બની. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન. તેમણે રાહુલને દેશ જોડતા પહેલા પાર્ટીને જોડવાની આપી સલાહ. આમ આદમી પાર્ટી માટે કહ્યું કે તેઓ જેમ આવ્યા હતા તેમ જ પાછા જતા રહેશે.